वंदे मातरम विद्यार्थी मित्रों, त्रण आठ नी अंदर गणित विषय में अपने चैप्टर नंबर एक संख्या पद्धति नी अंदर सम्मेय संख्या ना गुणधर्मों नी चर्चा करता था, जेनी अंदर जूथना गुणधर्म नी चर्चा करवानी छे। अगाउना लेक्चर नी अंदर आपणे क्रम नो गुणधर्म अने एनी अगाउना लेक्चर नी अंदर आपणे संवृतता ना नियम नी चर्चा करेल। हवे आपणे एना जूथना गुणधर्मनी चर्चा करशुं, एनी अंगे थोड़ी वात कर लईए। तो के जूथनो गुणधर्म छे एनी अंदर ओछामां ओछी त्रण संख्याओ आवशे, एमां कोई पण बे नुं जूथ बनावो, एकने अलग राखो अने एनो सरवाळो करो, बादबाकी करो, गुणाकार करो के भागाकार करो, जो जवाब सरखा आवे, जूथ गमे ए रीते फेरवो अने जवाब सरखा आवे तो त्यां जूथनो गुणधर्म लागू पड़े छे। जो जवाब अलग अलग आवशे त्यां जूथनो गुणधर्म लागू पड़शे नहीं। आपणे डायरेक्ट एक्जाम्पल द्वारा शुरुआत करिए। संख्याओना प्रकारमां सौथी पहेला आपणे लईए प्राकृतिक संख्या। प्राकृतिक संख्या એટલે તમામ ધન પૂર્ણાંક સંખ્યા જેમાં શૂન્યનો સમાવેશ થતો નથી। તો પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે ચાર ચાર ક્રિયા ઉપર કામ કરીએ, સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયા। તો એની અંદર સૌપ્રથમ સરવાળાની ક્રિયા, સરવાળાની ક્રિયા માટે હવે આપણે સંખ્યા લઈએ કે 2 + 3 + 4 2 વત્તા 3 વત્તા 4 અહીંયા આગળ આપણે આ જૂથ બનાવ્યું છે 2 + 3 + 4 તો સૌથી પહેલી પ્રક્રિયા કામ શું કરે છે 2 ને 3 5 5 વત્તા 4 બરાબર 9 5 ને 4 9 હવે આ જૂથ બને ઈ જૂથને આપણે ફેરવો મારે 2 અને 3 નું જૂથ નથી બનાવવું તો મારે 3 અને 4 નું જૂથ બનાવવું છે કઈ વાત બનાવી શકાય તો કે 2 ને અલગ રાખો 2 વત્તા 3 વત્તા 4 બરાબર 2 વત્તા 3 ને 4 7 કે 7 ને 2 9 અને હજી એક ત્રીજી રીતે પણ કરી શકાય કે મારે 2 અને 3 પહેલા જૂથમાં લીધા બીજામાં 3 અને 4 લીધા તો મારે 2 અને 4 લેવા છે તો પણ લઈ શકાય કે 2 વત્તા 4 વત્તા 3 બરાબર 4 ને 2 6 વત્તા 3 બરાબર 9 જો તો બધા જૂથ ગમે એ રીતે તમે ફેરવો છો જવાબ સરખો જ આવે છે 9 9 9 તો એનો મતલબ પ્રાકૃતિક સંખ્યામાં સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે તો અહીંયા આગળ આપણે લખી નાખીએ જૂથના ગુણધર્મનું પાલન થાય છે હવે સેકન્ડ નંબર પર આવશે પૂર્ણ બાદબાકીની ક્રિયા બાદબાકી નીકળી તો એની અંદર પણ આ વસ્તુ રાખીએ કે 2 ઓછા 3 ઓછા 4 બરાબર 2 ઓછા 3 તો જવાબ આવ્યો માઇનસ 1 અને અહીંયા માઇનસ 4 2 પાસે માઇનસ ની નિશાની તો થાય સરવાળો તો જવાબ આવશે માઇનસ 5 યાદ રાખો જ્યારે જ્યારે નિશાનીઓ સમાન તો સરવાળો થાય અને જે નિશાની હોય એ નિશાની આપો નિશાની અલગ અલગ તો મોટામાંથી નાનો બાદ થશે અને મોટાની નિશાની આવશે હવે આપણે જૂથ ફેરવી નાખીએ તો કે 2 ઓછા 3 ઓછા 4 બરાબર 2 ઓછા
ત્રણ માંથી ચાર જાય એટલે થઈ ગયો માઈનસ 1. હવે અહીંયા આગળ બે માઈનસ કર્યા છે તો માઈનસ માઈનસ તો કે પ્લસ 2 વત્તા 1 બરાબર 3. તો અહીંયા પહેલામાં જવાબ માઈનસ 5 આવ્યો, બીજામાં જવાબ 3 આવ્યો, તો ત્રીજી ટ્રાય કરવાની જરૂર નથી. ત્રીજી ટ્રાય અહીંયા કરવાની જરૂર નથી. આમાં બે ના જવાબ સરખા આવ્યા એટલે આપણે ત્રીજું જૂથ બનાવ્યું, પણ અહીંયા આપણે બે ના જવાબ અલગ અલગ આવ્યા તો ત્રીજું જૂથ બનાવવાની જરૂર નથી. અહીંયા આગળ બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી એવું આપણે સ્પષ્ટપણે લખી શકીએ. ખ્યાલ આવ્યો? હવે થર્ડ, ત્રીજી ક્રિયા કરવી હોય તો આપણે લઈએ ગુણાકારની ક્રિયા. ગુણાકારની ક્રિયાની અંદર જોઈએ તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 4 બરાબર 2 તેરે તો કે 6 ગુણ્યા 4 6 24. હવે તો કે મારે હવે આ બેનું જૂથ બનાવવું છે, કંઈ વાંધો નહીં. 2 ગુણ્યા 3 ગુણ્યા 4 બરાબર 2 ગુણ્યા 3 6 12 12 2 24. હજી એક જૂથ બનાવીએ તો કે 2 ગુણ્યા 4 ગુણ્યા 3 બરાબર 2 6 8 8 ગુણ્યા 3 8 તેવી 24. તો 3 3 ના જવાબ સરખા છે તો આપણે એવું કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યામાં ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે અહીં આપણે ભાગાકારની ક્રિયા નંબર 4 નહીં 100% વિશ્વાસ સાથે આપણે કહી શકીએ. આપણે લખીએ 2 ભાગ્યા 3 ભાગ્યા 4 બરાબર 2 ભાગ્યા 3 એને ભાગ્યા 4 છે તો આને ભાગ્યા આપણે 4 લખીએ. હવે 4 લખ્યા તો અહીંયા ભાગાકારની જગ્યાએ મારે ગુણાકારની નિશાની કરવી હોય તો મારે આ સંખ્યાને વ્યસ્ત કરવી પડે તો બરાબર શું થશે? 2 ના છેદમાં 3 ગુણ્યા 1 ના છેદમાં 4 તો 2 2 4. અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે કરો તો 1 1 1 3 2 6 જવાબ આવશે 1 ના છેદમાં 6. બીજી ટ્રાય તો કે 3 અને 4 ને જૂથમાં લઈએ 2 ભાગ્યા 3 ભાગ્યા 4 તો બરાબર 2 ભાગ્યા 3 ના છેદમાં 4. હવે આને ભાગાકારની નિશાનીથી દૂર કરવું હોય તો આપણે લખવું પડે 2 ગુણ્યા 4 ના છેદમાં 3 બરાબર 4 2 8 8 ના છેદમાં 3. અહીંયા આગળ 1 ના છેદમાં 6 જવાબ આવે છે જ્યારે અહીંયા 8 ના છેદમાં 3 જવાબ આવે છે તો એનો મતલબ બંનેના જવાબ અલગ અલગ થાય છે. તો અહીંયા આપણે સ્પષ્ટ કહી શકાય કે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ખ્યાલ આવે છે? હવે એનાથી આગળ વધીએ. હવે લઈએ પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાની અંદર તો કે પ્રાકૃતિક સંખ્યામાં જે જવાબ આવે એ બધા પૂર્ણ સંખ્યાને લાગુ પડે, એટલે કે જૂથના ગુણધર્મ સરવાળાની ક્રિયામાં અને ગુણાકારની ક્રિયામાં પાલન થાય છે ત્યારે બાદબાકીની ક્રિયા અને ભાગાકારની ક્રિયામાં પાલન થતું નથી. તો પૂર્ણ સંખ્યા પછી હવે લઈએ આપણે પૂર્ણાંક સંખ્યા.
સર્વપ્રથમ આપણે લઈએ સરવાળા ની ક્રિયા એમાં આપણે એક ધન લઈએ એક ઋણ લઈએ અને એક શૂન્ય લઈએ રેડી ધન ઋણ અને શૂન્ય એટલે કે આપણે લઈએ કે બે વત્તા એ મોટો કૌંસ બે વત્તા માઇનસ ત્રણ વત્તા શૂન્ય એટલે ધન સંખ્યા આવી ઋણ સંખ્યા આવી અને શૂન્ય પણ આવી ગયું બરાબર કૌંસ ઉપર પ્રક્રિયા કરીએ એટલે આવશે માઇનસ વન વત્તા ઝીરો બરાબર માઇનસ વન જૂથ આવી બનાવીએ બે વત્તા મોટા કૌંસમાં માઇનસ ત્રણ વત્તા ઝીરો બરાબર બે ઓછા માઇનસ ત્રણ બરાબર માઇનસ એક ગમે એ રીતે ચાલો આમાં ત્રીજું સ્ટેપ લખવાની જરૂર નથી સરવાળાની ક્રિયામાં હંમેશા જૂથના ગુણધર્મનું પાલન થાય છે હવે બાદબાકીની ક્રિયા બાદબાકીની ક્રિયા માટે આપણે કામ કરીએ તો કે આની અંદર આપણે ફેરવીએ કે બે ઓછા ત્રણ ઓછા ચાર બધા અનુકૂળ આવશે બરાબર તો અહીંયા જવાબ આવશે બે માંથી ત્રણ માંથી બે જાય તો માઇનસ એક અને અહીંયા માઇનસ ચાર બરાબર જવાબ થઈ ગયો માઇનસ પાંચ હવે આપણે જૂથને ફેરવીએ તો કે બે માઇનસ અહીંયા આગળ લઈએ ત્રણ માઇનસ ચાર તો કે આપણે બધી પ્રાકૃતિક સંખ્યા લીધી છે દવાની બરાબર બે માઇનસ ચાર માંથી ત્રણ જાય તો એક માઇનસ એક બરાબર બે માઇનસ માઇનસ પ્લસ બે વત્તા એક બરાબર ત્રણ તો અહીંયા આગળ માઇનસ પાંચ અને ત્રણ બે જવાબ અલગ અલગ આવે છે તો અહીંયા ડાયરેક્ટ આપણે નક્કી કરી શકીએ કે અહીંયા આગળ જૂથના ગુણધર્મનું પાલન થતું નથી હવે તો કે ગુણાકાર કરીએ ગુણાકારની ક્રિયા માટે તો કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર ઝીરો તો નહીં લેવાય જો ઝીરો લેશું તો બધું ઝીરો થઈ જશે એટલે આપણે ઝીરોને જે ધ્યાનમાં નથી લેતા બે તેરી છ કૌંસમાં ડાયરેક્ટ છ ચોક ચોવીસ આની આ જ વસ્તુ છે સેમ ટુ સેમ ચોવીસ ચોવીસ જવાબ આવશે આની જગ્યાએ આપણે થોડુંક ફેરવીએ અહીંયા ચાર છે એને માઇનસ લઈએ તો એનો મતલબ અહીંયા માઇનસ ચાર આવશે એટલે છ ચોક ચોવી કેવા આવ્યા માઇનસ ચોવીસ આપણે જૂથને ફેરવી નાખ્યા તો કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા માઇનસ ચાર બરાબર બે ગુણ્યા માઇનસ પ્લસ માઇનસ ચાર તેરી બાર તો માઇનસ પ્લસ માઇનસ બાર દુ ચોવીસ ત્રીજું જૂથ બનાવવાની અહીંયા કંઈ જરૂરિયાત છે નહીં કારણ કે ગમે તે ક્રિયા હોય એમાં સરવાળાની અને ગુણાકારની ક્રિયામાં કોઈ પણ ગુણધર્મનું પાલન થતું હોય જ ફાઇનલ છે હવે એની ભાગાકારની ક્રિયા ભાગાકારની ક્રિયામાં તો સ્પષ્ટ દેખાય છે ત્યારે ગુણધર્મનું પાલન થતું નથી અહીંયા આગળ આપણે લખેલું છે એની બેઠે બેઠું લખવું હોય તો પણ તમે લખી શકો આપણે લખીએ બે ભાગ્યા ત્રણ ભાગ્યા માઇનસ ચાર બરાબર
2ના છેદમાં 3 ભાગ્યા માઈનસ 4 બરાબર અને ગુણાકારમાં લેવા માટે 2ના છેદમાં 3 ગુણ્યા 1ના માઈનસ 1ના છેદમાં 4 બરાબર જવાબ આવશે માઈનસ 1ના છેદમાં 6 અહીંયા છેદ ઉડી જાય છે ને 2 2 4 તો 3 2 6 અહીંયા આગળ કરી નાખીએ બીજું એક તો કે 2 ભાગ્યા કૌંસમાં 3 ભાગ્યા માઈનસ 4 બરાબર 2 ભાગ્યા માઈનસ 3 ના છેદમાં 4 બરાબર 2 ગુણ્યા માઈનસ 4 ના છેદમાં 3 તો 4 2 8 માઈનસ 8 ના છેદમાં 3 તેથી જૂથના ગુણધર્મનું પાલન થતું નથી આટલું લખી લ્યો પછી આપણો મેઇન ટોપિક જે સમમિત સંખ્યા છે એના ઉપર આપણે કામ કરીએ ફટાફટ લખી નાખો જોઈએ સમમિત સંખ્યા સમમિત સંખ્યા એટલે p / q સ્વરૂપમાં લખી શકાતી સંખ્યા એની અંદર આપણે ટ્રાય કરીએ કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારમાં કઈ ક્રિયાની અંદર એનો ગુણધર્મનું પાલન થાય છે સૌથી પહેલા સરવાળા તો સરવાળાની ક્રિયાની અંદર આપણે છેદ સરખા રાખીએ એટલે આપણે બહુ ટેન્શન લેવું પડે નહીં તો છેદને સરખા કરીએ તો અહીંયા આવશે 2 ના છેદમાં 5 વત્તા 3 ના છેદમાં 5 અને એક જૂથ બનાવો વત્તા 4 ના છેદમાં 5 તો બરાબર જવાબ શું બનશે 3 ને 2 5 5 ના છેદમાં 5 વત્તા 4 ના છેદમાં 5 બરાબર નિયમનું છેદ સરખા હોય તો અંશ હોય તો અંશમાં સરવાળો હોય તો સરવાળો થાય અંશમાં બાદબાકી હોય તો બાદબાકી તો 5 ના 4 9 9 ના છેદમાં 5 જૂથ ફેરવીએ તો કે 2 ના છેદમાં 5 વત્તા કૌંસમાં 3 ના છેદમાં 5 વત્તા 4 ના છેદમાં 5 બરાબર 2 ના છેદમાં 5 વત્તા 3 ને 4 7 7 ના છેદમાં 5 તો 7 ને 2 9 9 ના છેદમાં 5 લખી શકાય ખ્યાલ આવે છે નંબર 2 બાદબાકીની ક્રિયામાં જો સરવાળાની ક્રિયામાં બંને જવાબ કેવા એવા સરખા તો ત્રીજી ટ્રાય કરવાની જરૂર નથી તો એવું કહી શકાય કે સમમિત સંખ્યામાં સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે હવે ક્રિયા એની બાદબાકી તો એની અંદર આપણે કહીએ તો કે 2 ના છેદમાં 5 માઈનસ 3 ના છેદમાં 5 માઈનસ 4 ના છેદમાં 5 તો 3 માંથી 2 જાય તો કે માઈનસ 1 ના છેદમાં 5 માઈનસ 4 ના છેદમાં 5 બરાબર આ બે ની નિશાની સરખી છે માઈનસ 1 ના છેદમાં 5 માઈનસ 4 ના છેદમાં 5 એટલે માઈનસ 1 અને માઈનસ 4 બંને નિશાની સરખી તો થાશે સરવાળો એટલે 4 ને 1 5 માઈનસ 5 ના છેદમાં 5 બરાબર માઈનસ 1 પણ માઈનસ 1 આપણે લખવો નથી સેકન્ડ 2 ના છેદમાં 5 માઈનસ કૌંસમાં 3 ના છેદમાં 5 માઈનસ 4 ના છેદમાં 5 બરાબર
બેના છેદમાં 5 માઈનસ કૌંસમાં 4 માંથી 3 જાય તો 1 વધશે માઈનસ 1 ના છેદમાં 5 માઈનસ માઈનસ પ્લસ તો કે 2 ના છેદમાં 5 વત્તા 1 ના છેદમાં 5 બરાબર 3 ના છેદમાં 5 તો અહીંયા આગળ આ બંને જવાબ કેવા આવ્યા તો કે સરખા નથી તો જૂથના ગુણધર્મનું પાલન થતું નથી ખ્યાલ આવે છે હવે થર્ડ નંબરની પ્રક્રિયા લઈએ જેમાં આવશે ગુણાકારની ક્રિયા તો ગુણાકારની ક્રિયા આવે તો એની અંદર આપણે લખીએ કે 2 ના છેદમાં 5 ગુણ્યા 3 ના છેદમાં 5 ગુણ્યા 4 ના છેદમાં 5 તો ગુણાકારની ક્રિયા સરવાળાની ક્રિયા અને બાદબાકીની ક્રિયા આવે એમાં છેદ સરખા કરવા પડે અને અંશનો ગુણાકાર સરવાળો હોય સરવાળાનો બાદબાકી હોય તો પણ ગુણાકારમાં અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે તો 2 3 6 5 5 25 ગુણ્યા 4 ના છેદમાં 5 6 4 24 25 125 તો 24 ના છેદમાં 125 અહીંયા આગળ બીજું જોતો આપણે ક્રિયા કરીએ તો કે 2 ના છેદમાં 5 ગુણ્યા 3 ના છેદમાં 5 ગુણ્યા 4 ના છેદમાં 5 બરાબર 2 ના છેદમાં 5 ગુણ્યા 4 તેરી 12 પછી પછી 25 12 2 24 પછી 50 125 તો એનો મતલબ અહીંયા જો 24 ના છેદમાં 125 24 ના છેદમાં 125 જૂથ બનાવ્યા અલગ અલગ ફેરવા છતાં જવાબ સરખો આવે છે તો અહીંયા આપણે લખી શકીએ કે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે ત્યારબાદ ચોથા નંબરની ક્રિયા એટલે ભાગાકારની ક્રિયા ભાગાકારની ક્રિયા તો આપણે અહીંયા કરીએ કે 2 ના છેદમાં 5 ભાગ્ય 3 ના છેદમાં 5 ભાગ્ય 4 ના છેદમાં 5 હવે જો અહીંયા ભાગાકાર છે આપણને તો ભાગાકાર કરતા અપૂર્ણાંક આવડતો નથી તો કરો ગુણાકાર તો અહીંયા છે એ વ્યસ્ત થઈ જશે તો હું જે વ્યસ્ત થાય તો થઈ જાય કે 2 ના છેદમાં 5 ગુણ્યા 5 ના છેદમાં 3 ભાગ્યા 4 ના છેદમાં 5 તો 5 5 ઉડી ગયા તો આપણને જે અહીંયા આગળ હું મેળવ્યો તો કે 2 ના છેદમાં 3 એનો ભાગાકાર 4 ના છેદમાં 5 એટલે કરવાનો એટલે ગુણાકાર કરવો હોય તો આ 5 અંશમાં ને 4 ક્યાં આવી આવશે છેદમાં એટલે 5 ના છેદમાં 4 તો બરાબર 5 2 10 4 3 12 છેદ ઉડે છે આપણે ઉડાડવા નથી ત્યારબાદ 2 ના છેદમાં 5 ભાગ્યા 3 ના છેદમાં 5 ભાગ્યા 4 ના છેદમાં 5 તો એનો મતલબ એવો છે કે 2 ના છેદમાં 5 ભાગ્યા હવે આપણે સાદું કરો 3 ના છેદમાં 5 ગુણ્યા 5 ના છેદમાં 4 5 5 છે અહીંયા આગળ ઉડી જાય છે તો એનો મતલબ એવો છે કે 2 ના છેદમાં 5 ભાગ્યા 3 ના છેદમાં 4 હવે અહીંયા ભાગાકારની નિશાની મારે ગુણાકારની કરવી હોય તો 4 ના છેદમાં 3 લખવા પડે 4 2 8 5 3 15 તો આ બંને જવાબ જોવો તો તમને સરખા મળે છે તો કે ના નથી મળતા તો અહીંયા આગળ લખી શકીએ કે ભાગાકારની ક્રિયામાં જૂથના
ગુણધર્મનો પાલન થતું નથી. સમજાય છે? તો આ રીતે તો ખાસ અહીંયા આગળ આપણે ચાર સંખ્યાઓના પ્રકાર જોયા, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમમિત. ચારેની અંદર કોમન ટોપિક શું? તો કે જૂથના ગુણધર્મનું પાલન સરવાળાની અને ગુણાકારની ક્રિયા માટે થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આટલું લખાઈ જાય એટલે તમને અહીંયા ડિસ્પ્લે ઉપર જે બોક્સ દેખાય છે, જે તમારી ટેક્સ્ટબુકમાં પણ છે, એ બોક્સ તમારે તમારી ફેરબુકની અંદર ડ્રો કરી એની અંદર તમારે હા અથવા ના માર્કિંગ કરવાનું છે. કઈ ક્રિયા, કઈ સંખ્યાની, કઈ ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે, જેમાં પાલન થતું હોય ત્યાં હા કરો, પાલન ન થતું હોય ત્યાં ના કરી શકાય. ખ્યાલ આવી ગયો? આટલું તમારે કરવાનું રહેશે. આ સિવાય હવે આગળ આપણે વિભાજનનો નિયમ માત્ર સમજતા 2 મિનિટ લાગશે, ત્યારબાદ આપણે ધીમે ધીમે સ્વાધ્યાય તરફ આગળ વધીશું. ખ્યાલ આવી ગયો? ઓકે, ધન્યવાદ.